नमस्कार विद्यार्थी मित्रों, श्री बीबी एनपीबी रपराकनीय जलीमा आप सौनु हार्दिक स्वागत छे। सामाजिक विज्ञान नी अंदर पाठ नंबर 5 नी आपणे एक विभाग नी अंदर ए चर्चा करेली छे भारत में आज़ादी तरफ प्रयाण। एमां खास करीने जे अगत्यनो मुद्दो छे साइमन कमीशन परीक्षानी दृष्टिए खूब ज अगत्यनो मुद्दो 3 માર્ક अथवा तो 2 માર્કની અંદર એ અવારનવાર પ્રશ્ન પૂછાય છે એમની આપણે વિગતવાર ચર્ચા કરેલી છે। હવે એ જ પાઠની અંદર આપણે આગળ જે મુદ્દાની ચર્ચા કરવાની છે એમાં છે પૂર્ણ સ્વરાજ 1929। હવે જે તે સમય દરમિયાન એટલે કે 1920 થી 1940નો સમય અને આ સમય એટલે સમગ્ર ભારતની અંદર જે કોઈ પ્રકારનો જુવાળ ચાલુ હતો આઝાદી મેળવવા માટેની લડતના તબક્કાઓ અને એ સમય દરમિયાન 1915માં ગાંધીજીએ ભારતમાં પ્રવેશ કર્યો અને જે કોઈ પછીની લડતો છે એમના નેતૃત્વ નીચે લડવામાં આવી એમની સાથે સાથે એ સમયના આપણા યુવા નેતાઓ યુવા કાર્યકર્તા ખાસ કરીને સુભાષચંદ્ર બોઝ જવાહરલાલ નહેરુ એ બધા યુવા કાર્યકર્તાઓ છે એ અંગ્રેજો પાસેની જે માગણી સ્વીકારવામાં આવી એ માગણી હતી પૂર્ણ સ્વરાજની માગણી। ખાસ આ મુદ્દાની અંદરથી અવારનવાર એક પ્રશ્ન પૂછાય છે અને એમની અંદર ઘણી વખત વિદ્યાર્થીઓ છે એ કોઈને કોઈ પ્રકારના અર્થઘટન જુદું કરે છે। હવે પ્રશ્ન એ છે કે જે તે સમય દરમિયાન એ આપણા જે યુવા કાર્યકર્તાઓ હતા એમને અંગ્રેજો પાસે પૂર્ણ સ્વરાજની માગણી કરી, કારણ કે જે તે સમય દરમિયાન એટલે કે 1929-30ની અંદર અંગ્રેજો છે એ અમુક બાબતે સહમતિ દર્શાવી હતી। સ્થાનિક સ્વરાજની જે એમને યુવાઓની હિમાય હતી, સ્વરાજ મળી જાય પણ અમુક સત્તાઓ છે એ અંગ્રેજો પોતાની પાસે રાખવા માગતા હતા, એ પ્રકારના અર્થઘટનને ધ્યાનમાં રાખી અને 1930ની અંદર જે કોઈ પ્રકારના આપણા એ યુવા ક્રાંતિ કાર્યકરો યુવા દેશભક્તો હતા એમને છે એ પૂર્ણ સ્વરાજની હિમાયત કરી અને જે તે સમય દરમિયાન એ રાવી નદીને કિનારે જે કોઈ પ્રકારનો એ જવાહરલાલ નહેરુના અધ્યક્ષપણા નીચે એક ઠરાવ પસાર કરવામાં, મતલબ એ સમય દરમિયાન ઠરાવ પસાર કરવો એટલે કે જે સમય દરમિયાન એ આપણા ક્રાંતિકારીઓ હતા આપણા દેશભક્તો હતા એ લોકોએ બધાની સહમતિ લઈ અને એ કોઈને કોઈ પ્રકારની એ આઝાદી મળવી જોઈએ, પણ એ કઈ પ્રકારની આઝાદી એ અર્થમાં છે એ ઠરાવ પસાર કરાયો, કારણ કે જે તે સમય દરમિયાન સમગ્ર ભારતની અંદર જે કોઈ એક સંગઠનો હતા એ સંગઠનો પણ કોઈને કોઈ પ્રકારની એ માગણી સ્વીકારવામાં આવી। ખાસ આમની અંદર અગત્યનો જે કોઈ મુદ્દો છે એ છે કે 26 જાન્યુઆરી 1930ના દિવસે સ્વાતંત્ર્યના શપથ લઈ પ્રથમ વખત સ્વાતંત્ર દિનની ઉજવણી કરી અવારનવાર 1 માર્કના પ્રશ્નની અંદર આ પ્રશ્ન પૂછાય છે। આપણે જાણી ગયા આપણે બે આપણા દિવસો, એક 15 ઓગસ્ટ અને બીજું 26 જાન્યુઆરી, દેશ માટે ખૂબ જ અગત્યનું સ્થાન છે। હવે અહીંયા પ્રશ્ન એ છે કે સૌ પ્રથમ ઉજવણી ક્યારે કરી, તો કે 26 જાન્યુઆરી 1930ને દિવસે અને એ પછીના 17 વર્ષ પછી એ આપણો દેશ સ્વતંત્ર બન્યો, એટલે કે 15 ઓગસ્ટ 1947, આમ તો 14 ઓગસ્ટ મધરાતે એ અંગ્રેજો છે એ ભારતમાંથી વિદાય લીધી અને બીજે દિવસે એટલે કે 15 ઓગસ્ટ 1947ના દિન એ આપણે સ્વતંત્ર દિન તરીકે ઉજવીએ છીએ। પણ એ પછીના 4 વર્ષ પછી ગયેલા 1950ની અંદર 26 જાન્યુઆરી આપણું બંધારણ અમલમાં આવ્યું અને એટલા માટે જે તારીખ નક્કી કરવામાં આવી હતી જે તે સમય દરમિયાન 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિન તરીકે નક્કી કરવાનું સૌથી અગત્યનું જો કોઈ કારણ હોય તો જે તે સમય દરમિયાન સૌ પ્રથમ વખત એ સ્વાતંત્ર દિનની એ જાહેરાત કરી હતી, એ ઉજવણી કરી હતી અને એટલા માટે જ આપણું બંધારણનો અમલ થયો, એટલે કે જે તે સમય દરમિયાન 26 જાન્યુઆરી 1930ના દિવસે પછી એને યાદ રાખવા માટે એ 26 જાન્યુઆરી 1950ના દિન એ આપણા બંધારણની છે એ જાહેરાત કરી હતી, એટલે આ રીતે એ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનો છે। જો એ નહીં સમજાય તો મોટાભાગના વિદ્યાર્થીઓ છે એ 15 ઓગસ્ટ 1947 લખે છે, પણ ખાસ યાદ રાખજો ખાલી જગ્યામાં 1 માર્કના પ્રશ્નમાં અવારનવાર આ પૂછાય છે 26 જાન્યુઆરી 1930 સૌ પ્રથમ ઉજવણી, ભલે જે તે સમય દરમિયાન આઝાદી નથી મળી પણ એ સમય દરમિયાન એટલે કે 1929ની અંદર એ પૂર્ણ સ્વરાજની માગણી કરવામાં આવી અને એ સમય દરમિયાન 26 જાન્યુઆરીનો દિવસ એ નક્કી કરવામાં આવ્યો હતો,
ભલે પછીના ઘણા બધા સમય પછી એ ભારત દેશ સ્વતંત્ર બન્યો, એટલે આ રીતે એ ખાસ એ ધ્યાનમાં રાખ્યો. કારણ કે આમાંથી એક પ્રશ્ન એ ખૂબ જ અગત્યનો છે, એટલે પૂર્ણ સ્વરાજની માગણી. અહીંયા એનું અર્થઘટન કરવું હોય તો 1930 અને સમયની આસપાસ જે કોઈ આપણા યુવા કાર્યકર્તા, યુવા દેશભક્તો એરા, એને અંગ્રેજો પાસેની જે માગણીઓ હતી એ માગણીઓ માટે આ રીતે એ ઠરાવો પસાર કરવામાં આવતા હતા. પણ ખાસ પરીક્ષાની દ્રષ્ટિએ એ મુદ્દો અગત્યનો છે કે સૌ પ્રથમ ક્યારે ઉજવણી કરવામાં આવી. એક માર્કના પ્રશ્નમાં એ અવારનવાર છે એ પ્રશ્ન પૂછાતો હોય છે, એટલે ખાસ ધ્યાનમાં રાખજો. ચાલો એના જ પછી સૌથી અગત્યનો જો કોઈ મુદ્દો હોય આ પાઠની અંદર તો 3 માર્ક અને 4 માર્કની અંદર પૂછાતો અવારનવાર એ પ્રશ્ન દાંડી કૂચ ટૂંકનોની અંદર અથવા તો સવિસ્તારના પ્રશ્નની અંદર એ અત્યાર સુધીનો જે અનુભવ છે એમની અંદર એ અવારનવાર પૂછાય છે. હવે જે તે સમય દરમિયાન એટલે કે 1930નો સમય, એ સમગ્ર ભારત દેશની અંદર જે કોઈ પ્રકારની પરિસ્થિતિઓ હતી એ એમની ચર્ચા આપણે કરવી પડે કે 1915માં ગાંધીજીએ પ્રવેશ કર્યો એ પછીના એમને 15 વર્ષ સુધી સમગ્ર ભારતની અંદર એ પગપાળા પ્રવાસ કરી અને જે કોઈ આપણા ભારત દેશની વાસ્તવિક પરિસ્થિતિ હતી એ વાસ્તવિક પરિસ્થિતિને પ્રત્યક્ષ અનુભવ કર્યા પછી જે કોઈ પ્રકારની માગણીઓ છે એ માગણી સ્વીકારવામાં આવી. એમનો જે સિદ્ધાંતો છે આઝાદીની લડતના અહિંસક રીતે, એટલે એ જ સમય દરમિયાન એટલે કે 1930ની અંદર અંગ્રેજો દ્વારા એ કોઈને કોઈ પ્રકારની જે તે દરેક વસ્તુ ઉપર એ કર નાખવામાં આવતો હતો. જેમ જેમ સમય બદલાણો, આઝાદી પછીના સમયની અંદર એ ફેરફારો થયો, આજે પણ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર એ દરેક વસ્તુ ઉપર કોઈને કોઈ પ્રકારના ટેક્સ નાખી અને એ ફેરફાર કરે છે. જેમ 2020ની અંદર એ ફેરફાર કરી અને કેન્દ્ર સરકારે જે એમાં નવો શબ્દ પ્રયોગ કર્યો GST, એટલે આ જે આપણા આઝાદી પહેલાં એટલે કે 1930ની અંદર જે કોઈ વસ્તુઓ ઉપર કર નાખવામાં આવતો હતો એમની અંદર જે જીવન જરૂરિયાતની સૌથી અગત્યની કોઈ વસ્તુ હોય તો એ નમક હતું અને એના ઉપર એ સમય દરમિયાન અંગ્રેજોએ છે એ કર નાખ્યો અને એ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુને ધ્યાનમાં રાખી અને અંગ્રેજીઓ અને એમના સાથીઓ દ્વારા એ નક્કી કરવામાં આવ્યું. એ રીતે અન્ય વસ્તુઓ ઉપર તો હતું જ, પણ ગાંધીજી અને એમના સાથીઓએ એ વસ્તુનો છે એ બહિષ્કાર કર્યો અને 11મી મેના રોજ એને જે કોઈ પ્રકારનું એ આંદોલનની જે પ્રક્રિયાઓ હતી એ પ્રક્રિયાના ભાગરૂપે એ કામગીરી છે એ કરવામાં આવી. કહેવાનો મતલબ જે તે સમયની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખી અને એ પ્રકારની કામગીરી છે એ ગાંધીજી અને એમના સાથીઓ દ્વારા છે એ કરવામાં આવી હતી. સવિનય કાનૂન ભંગની એ સમયની ચળવળ રૂપે એ ગાંધીજીએ જે કોઈ પ્રકારની કામગીરી કરી એમનો છે એ ઉલ્લેખ છે એમની અંદર કરવામાં આવ્યો હતો. 11મી માર્ચની સાંજે ગાંધીજી અમદાવાદના સાબરમતી હરિજન આશ્રમમાંથી હજારો લોકોની મેદની સાથે, કહેવાનો મતલબ એ અર્થમાં કે જે તે સમય દરમિયાન ગાંધીજી અને એમના સાથીઓ દ્વારા એ લડત કઈ રીતે લડવું એના માટેના એક ભાગરૂપે એ સભાનું એમણે આયોજન કર્યું. કારણ કે ગાંધીજી છે એ કોઈ પણ લડત એ લડતા એ પહેલાં એનું જે કોઈ એના અનુયાયીઓ હતા, એમના દેશભક્તો હતા, એમની સાથે ચર્ચા વિચારણા કર્યા પછી જે કોઈ પ્રકારની એમની સિદ્ધાંતો હતા એ સિદ્ધાંત સાથે રહી અને એ જ લડતો લડવી. આપણે જોઈએ છીએ અગાઉ 1922ની અંદર જે કોઈ પ્રકારના બનાવ બન્યા, ચોરી ચોરા બનાવ, એની અંદર એને લડત મોકૂફ રાખી. એટલે કહેવાનો મતલબ ગાંધીજીએ જે હજારો મેદની એમની ભેગી થઈ હતી અને એમને ઉદ્બોધન કરતાં કીધું એ કોઈ પણ સંજોગ હોય આ જે મીઠા ઉપરનો કર છે એ આપણે એ નાબૂદ કરવાની નીતિ છે એમનું ઉત્પાદી હતી. હવે એ સમય દરમિયાન એટલે કે 12 માર્ચ 1930ના સમય દરમિયાન એમનું જે પ્રિય ભજન હતું વૈષ્ણવજન હતું તેને કરીએ, કારણ કે એ ગાંધીજીના અમુક જે વિચારસરણીઓ હતી એ વિચારસરણી સાથે એમના જે સાથીઓ હતા એ સાથીઓ સાથે એમને એ શરૂઆત કરી. અહીંયા આપણે જોઈએ છીએ કે જે એમનું એ સમય દરમિયાન એટલે કે 1930ની અંદર ગાંધીજીની ઉંમર હતી એ 70 વર્ષની આસપાસ હતી, છતાં પણ એને 370 કિલોમીટરનો પ્રવાસ એ દાંડી યાત્રા છે એ કરી. હવે આ સમય દરમિયાન ફક્ત એ ખાલી નમક માટેનો જ કાયદો નહીં, પણ જે તે સમય દરમિયાન અહીંયા તમારે ટૂંકનોની અંદર પ્રશ્ન નખો ત્યારે એ 2-3 વિભાગોની અંદર એ વહેંચણી કરવી પડશે. એક તો એમની પ્રસ્તાવના કે શા માટે એ જરૂરિયાત ઉદ્ભવી, કારણ કે 1930ની અંદર એ ઘણી બધી વસ્તુઓ ઉપર ટેક્સ હતો પણ મીઠા ઉપર જ્યારે કર નાખ્યો ત્યારે એ પ્રકારની એ લડતને ભાગરૂપે એ કરવામાં આવી.
હવે અહીંયા જે તે સમય દરમિયાનની પરિસ્થિતિ કે એ 78 સાથીઓ સાથે 370 કિલોમીટરનો એનો પ્રવાસ કર્યો. હવે વચ્ચેના જે કોઈ ગ્રામ્ય વિસ્તાર કે શહેરી વિસ્તાર હતા, અહીંયા તમારે નકશાની અંદર એનો એ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે અસલી બારેજા, નડિયાદ, આણંદ, રાસ, જાંબુસર, ભરૂચ, સુરત, નવસારી આ દરેક શહેરોની અંદર એ સમય દરમિયાન ગાંધીજી અને એમના સાથીઓ એ જે તે સમય દરમિયાન પસાર થતા હતા, કારણ કે ઘણો બધો સમય હતો એટલા માટે એ રાત્રિ સભાઓનું આયોજન કરી અને જે કોઈ વર્તમાન પરિસ્થિતિની સામાજિક સમસ્યાઓ હતી એ સામાજિક પરિસ્થિતિ કેવા પ્રકારની હતી. આપણે જોઈએ ભાઈ અંગ્રેજોની તો મુશ્કેલી હતી જ, પણ સાથે સાથે ભારતના લોકો દ્વારા જ કોઈને કોઈ પ્રકારના જે દૂષણો હતા એ દૂષણો દૂર કરવા માટે એ સમય દરમિયાન એ રાત્રિ સભાઓ કરવામાં આવતી હતી અને લોકોને જે એ સમજાવવામાં આવતા હતા. એટલે કહેવાનો મતલબ અંગ્રેજોની સાથે સાથે જે આપણી સામાજિક સમસ્યાઓ હતી, જે કોઈ પ્રકારની સામાજિક દૂષણો હતા એને દૂર કરવા માટે પણ એ રાત્રિ સભાઓ એ કરવામાં આવતી હતી અને લોકોને છે જે દૂષણો હતા, પછી એ અસ્પૃશ્યતા હોય, સામાજિક પ્રશ્નો હોય કે અમુક જે આપણા એ સમયના જે કુરિવાજો હતા, જ્ઞાતિ પ્રથા એવા, એને દૂર કરવા માટે છે એ લોકોને છે અપીલ કરવામાં આવતી હતી. જે કોઈ સ્વદેશી વસ્તુઓ વાપરવાનો આપણે આગ્રહ રાખતા હતા એને પણ તિલાંજલિ આપી અને સ્વદેશી વસ્તુઓ અપનાવીએ, અને એ જ સમયે એમનું જે હથિયાર હતું રેટિયો, એટલે આ રીતે જે કોઈ પ્રકારના એક ગ્રામ્ય વિસ્તારો આવતા હતા અહીંયા તમારે બે વિભાગોની અંદર એ પ્રશ્નનું વિસ્તરણ કરવું પડશે. એટલે બીજા વિભાગની અંદર જે કોઈ ગ્રામ્ય વિસ્તાર છે એમનો ઉલ્લેખ કરવો. હવે અહીંયા જે તે સમય દરમિયાન ગાંધીજી એક સૂત્ર આપ્યું હતું કે હું કાગડા કૂતરાને મોતે મરીશ પણ તું સર્વાજ મળે નહીં ત્યાં સુધી આશ્રમમાં પાછો નહીં મળું. એનું અર્થઘટન એ થાય છે કે મારું મોત છે કોઈ પણ પરિસ્થિતિમાં આવે, મલા સમય છે 1930, હવે એ સમય દરમિયાન લડતના એમના સિદ્ધાંતો છે એમને તો વળગી જ રહેવાનું છે, પણ સાથે સાથે જે કોઈ પરિસ્થિતિનો સામનો કરવાનો થાય એ પરિસ્થિતિનો સામનો કરી અને એ અંગ્રેજોની જે પરિસ્થિતિ છે, જે મુશ્કેલીઓ છે એમાંથી બહાર નીકળવું, એ અર્થઘટનમાં એમને આ સૂત્ર આપ્યું હતું કે મારું મોત છે એ કોઈ પણ પરિસ્થિતિમાં આવે પણ જ્યાં સુધી આપણે સ્વરાજ નહીં મળે ત્યાં સુધી હું એ પગ નહીં મૂકે રથમાં. હવે અહીંયા જે કોઈ પ્રકારનું એ કામગીરી અથવા તો એ જે કોઈ એમની સભાઓ અને સરઘસો હતી એ સમય દરમિયાન એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હવે ત્રીજા વિભાગની અંદર તમારે ઉલ્લેખ એ રહેશે કે જે સમય દરમિયાન એને 370 કિલોમીટરનો એક પગપાળા પ્રવાસ કરી અને 6 એપ્રિલ 1930ના દિવસે એ સવારે 6:30 કલાકે એ જે સ્થળ ઉપર પહોંચ્યા ત્યારે ગાંધીજી અને એમના સાથીઓ દ્વારા જે કોઈ પ્રકારનું સમગ્ર ભારત દેશની જે વાતાવરણ હતું, ભલે અહીંયા કોઈ એક વસ્તુ ઉપર નહીં, કારણ કે આપણે જોયું કે ભારતનું જે કોઈ પ્રકારની સમૃદ્ધિ હતી, જે કોઈ પ્રકારની આપણી ધન દોલત હતી એ અંગ્રેજોની પોતાના નીતિ અર્થ માટે ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ કરવાની જે નીતિઓ હતી એ અર્થમાં અહીંયા 6 એપ્રિલ 1930ના દિવસે એ ગાંધીજીએ નમકનો કાયદો છે એ તોડ્યો હતો. મેને નમક કા કાનૂન તોડ દિયા. હવે આ સમય દરમિયાન આપણે જાણી ભાઈ સમગ્ર વિશ્વની નજર એ આ દાંડી યાત્રા ઉપર હતી. ત્યાં હજારોની સંખ્યામાં માનવ મેરામણ, દેશ વિદેશના પત્રકારો એ બધા છે એ ઉદ્બોધન હતા અને ગાંધીજી છે અંગ્રેજો માટે એ કોઈને કોઈ પ્રકારનું જે પ્રસિદ્ધિ આપી એ આપ્યું અને છેલ્લે એક અંગ્રેજી જે વાક્ય આપ્યું હતું કે આજથી હું આજે એમની ઇમારત છે એમની અંદર હું લૂણો લગાડું છું. કહેવાનો મતલબ એ અર્થમાં ગાંધીજી કીધું હતું કે 200 વર્ષ સુધી જે અંગ્રેજોએ ભારત ઉપર જે કોઈ પ્રકારનું જે શાસન પદ્ધતિ અપનાવી, જે કોઈ અત્યાચાર ગુજાર્યો છે, એટલે કે 6 એપ્રિલ 1930ના દિવસે એને એ અર્થમાં કીધું કે આટલા વર્ષો સુધી એને જે શાસન કર્યું એ શાસનને હવે દૂર કરવા માટેનો એ સમય આવી ગયો છે. અહીંયા જે એનું અર્થઘટન કર્યું છે કે ઇમારતના લૂણો લગાડવું એ અર્થમાં કીધું છે કે હવે અંગ્રેજો છે એ જાજો સમય છે એ ભારતની અંદર ટકી શકશે નહીં. એટલે આ રીતે સમગ્ર ભારતની અંદર એ પ્રકારનું છે એક લડતને ખૂબ જ જુસ્સા સાથે એ કામગીરી કરવામાં આવ્યું. હવે એના વળતા પ્રહાર સ્વરૂપે આપણે જાણીએ ભાઈ અંગ્રેજોની જે નીતિઓ હતી લાઠીચાર્જ ને ગોળીબાર ને આ પ્રકારનું જ અહીંયા પ્રત્યાઘાતી રૂપે એને જે કોઈ એમના સાથીઓ હતા એ સાથીઓના ઉપર અત્યાચાર અને દમન ગુજારવામાં આવ્યો, પછી એમને લાઠીમાર ને ગોળીબાર ને આ રીતે પછી સ્ત્રીઓ હોય બાળકો હોય એ અંગ્રેજોએ છે જુલમ ગુજારી
અને કોઈને કોઈ પ્રકારની આ જે સંગઠન છે એને તોડવા માટેના એ પ્રયત્ન કર્યા હતા. હવે આ સમય દરમિયાન એમની અસર શું થઈ એ તમારે ચોથા મુદ્દાની અંદર એનો ઉલ્લેખ કરવો પડશે. કારણ કે 1930નો સમય કદાચ એ સમય દરમિયાન ભારતની પરિસ્થિતિ બધા જ વર્ગના લોકો છે એમની અંદર સમાવેશ ન હતો, પણ દાંડી યાત્રાને સફળતા મળ્યા પછી સમગ્ર ભારત દેશની અંદર એ પ્રકારનો એક જુવાળ આવ્યો કે દરેક વર્ગના લોકો જે કોઈ સામાજિક દૂષણો હતા એ સામાજિક દૂષણોમાંથી બહાર નીકળ્યા અને કોઈ પણ સંજોગોએ ભારત દેશને સ્વતંત્ર આપી અને ગાંધીજીની એક આકલ ઉપર સમગ્ર ભારત દેશ છે એ નીકળી પડતો હતો. એટલે આ અર્થમાં પરીક્ષાની દ્રષ્ટિએ એ દાંડી યાત્રા ખૂબ જ અગત્યની છે. 3 માર્ક અથવા તો 4 માર્કની અંદર અવારનવાર એ પ્રશ્ન પૂછાય છે. 4 વિભાગોની અંદર એની તમારે વહેંચણી કરવાની છે. શા માટે? એક તો જરૂરિયાત ઉદ્ભવી, એ પછી વચ્ચેના જે કોઈ કાર્યક્રમો, જે કોઈ ગામડાઓને જે કોઈ પ્રકારની પ્રવૃત્તિઓ કરી એ, પછી એની અસર સમગ્ર ભારત દેશ ઉપર કેવી થઈ એ, અને છેલ્લે અંગ્રેજો એના પ્રત્યુત રૂપે કેવા પ્રકારની કામગીરી કરી, એટલે એ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનો મુદ્દો છે. એના પછીનો એક નાનો મુદ્દો છે, જે તે સમય દરમિયાન એટલે કે 1930ની અંદર ગાંધીજી અને ઇરવિન વચ્ચે, લોર્ડ ઇરવિન વચ્ચે જે કોઈ પ્રકારની સમજૂતી કરવામાં આવી હતી, જે સત્યાગ્રહ હતા, જે કોઈ પ્રકારની કામગીરી થતી એને બંધ રાખવા. હવે એ સમય દરમિયાન લંડનની અંદર પહેલી ગોળમેજી પરિષદ, અહીંયા મુદ્દાનું તમારે આપ્યું ગાંધી ઇરવિન સમજૂતી, ગોળમેજી પરિષદ અને સત્યાગ્રહ વિશે એ મોખું રાખવામાં આવ્યું. બ્રિટિશ સરકારે ભારતને કેવા પ્રકારનું બંધારણ આપવું એના માટે જે તે સમય દરમિયાન આપણા ક્રાંતિકારીઓ, આપણા જે દેશભક્તો હતા એને કોઈને કોઈ પ્રકારની એ સમજૂતી કરવામાં આવતી હતી. હવે એ સમય દરમિયાન 1885ની અંદર એ કોંગ્રેસ પક્ષની સ્થાપના કરવામાં આવી. હવે જે તે સમય દરમિયાન ગાંધીજી અને કોંગ્રેસ વચ્ચેની કોઈ વિચારભેદને કારણે એ પહેલી ગોળમેજી પરિષદની અંદર એ નિષ્ફળ ગઈ. નિષ્ફળ એટલા માટે ગઈ કે જે કોઈ પ્રકારની સમજૂતી કરી હતી અથવા અંગ્રેજો અને ભારત વચ્ચે એ જે સમજૂતી હતી એમાં સફળતા ન મળી. પણ પછીનો સમય એટલે કે 1930-35ની અંદર જે તે સમય દરમિયાન એ પાછી બીજી એને સમજૂતી કરી અને 1931ની અંદર જે કોઈ પ્રકારની આપણે બંધારણની માગણી કરી હતી, સ્વરાજની માગણી કરી હતી એ છે એ અંગ્રેજો સ્વીકારી અને આ રીતે 2 પરિષદોની અંદર એ કામગીરી કરવામાં આવી હતી. એટલે એ ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. એમની અંદર જે 2 મુદ્દાઓ છે એ ખાસ અગત્યના છે. એટલે પરીક્ષાની દ્રષ્ટિએ એ દાંડી યાત્રા એ ખૂબ જ અગત્યનો મુદ્દો છે. અહીં સુધી રાખી આપણે આગળ પછી નેક્સ્ટ આગલા લેક્ચરની અંદર ચર્ચા કરશું. પણ આ મુદ્દો પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યનો છે, અવારનવાર પૂછાય છે, એટલે વારંવાર છે એ રિવિઝન કરજો. થેન્ક યુ.